એટલે એને મારી એક સૂચના છે, ચૂંટણીનું કામકાજ પતે ને પછી એકાદો નિદાન કેમ્પ રાખો, અને ચંદુભાઈ ને કહીને મુંબઈ થી હારામ હારા આંખના ડોક્ટર બોલાવો, એનાથી કોકને ભલામણ કરશે એટલે લેતા આવશે. અને એનો સ્પેશિયલ નેત્ર ચિકિત્સા કેમ્પ કોંગ્રેસીઓના લાભાર્થી, અને જો એને કઈક દેખાતું થાય તો આપણે તો શું કરીએ, મદદ કરીએ. આખી ચૂંટણીનો જે દોર હાલે છે મિત્રો, એ ચૂંટણીમાં અમારી ટીકા કરે, અમારી સરકારની ટીકા કરે. હવે એની પાસે 3-4 સરકાર રહી છે, એક તડકાના ગ્રાહક છે. એક આ વખતનો તડકો હવે પછીના રાઉન્ડનો આવશે એટલે સરકાર વગેરેના થઈ જવાના છે. પણ ત્યાં સુધી એવી વાતો કરે છે, પણ એમાંથી એની કોઈ પણ સરકારની હારી વાત આજે એક મહિનાથી આપણે એની સભાઓ સાંભળી છે એમાં કોઈ કરતું એવું મારા ધ્યાનમાં નથી આવ્યું કે ભાઈ અમારી ફલાણા રાજ્યની સરકાર છે કોંગ્રેસની, એણે આવા હારા પગલાં લીધા છે, એ તમારા રાજ્યમાં નથી લીધા તો અમે લેવડાવશું, એવી રીતે વાત કરવી જોઈએ ને? એવી કોઈ વાત નથી કરતા. એક ધારો પ્રચાર કરવાનો કાર્યક્રમ એવો કર્યો છે કે આ ગુજરાતમાં કાંઈ થયું નથી, ભાજપની સરકાર કાંઈ કરતી નથી, આય વીજળી નથી, પાણી નથી, રસ્તા નથી, કાયદો ને વ્યવસ્થા નથી, બહેનો સલામત નથી, ભૂખમરો છે, આ ભૂખડી બારેશ ગુજરાત છે. હવે આ ચૂંટણી પતી ગયા કેડે, આની આ વાત આપણે ચૂંટણી પતી જાય, 18મી તારીખે પરિણામ આવી જાય, ગુજરાતમાં ભાજપની સરકાર બેહી જાય અને વિધાનસભામાં ટીનોભાઈ મને હામો મળશે, પણ આપણે આ ચૂંટણી પછી ક્યાંક ભેગા થાવું ત્યારે આ કોંગ્રેસના ભાષણ સાંભળશું કેવું લાગશે એ આપણને પરવડશે? આ રાજ્યમાં ધંધા રોજગાર નથી, આ રાજ્યમાં કાયદો ની વ્યવસ્થા નથી, આ રાજ્યમાં કશું અમે કર્યું જ નથી, એવી જે વાતો કરે છે એમ કઈ શું કામ મત માંગે છે હું સમજતો નથી. હું એમ કઉ છું કે અમે 24 કલાક વીજળી આપી છે, કોઈને વાંધો છે? અમારા દુશ્મનો ના નથી પાડી શકતા, એ ના પાડે છે, એને કઈ કર્યું નથી. ચડો થાંભલે, જ્યાં તમને મળે ને કોંગ્રેસ વાળા ના પાડે ને અખતરો કરો, અને આ મીડિયા વાળાને સામે રાખજો, અને એ ભાળે એમ સડો ને પછી વાયર પકડીને પછી બોલો કે એને કઈ કર્યું નથી, એને કઈ કર્યું. અને એકાદી જગ્યાએ જો ભૂલેશું કે તમે આટલું બોલી શકો ને કે એને કઈ કર્યું નથી, તો અમે અમારા દાવા પાછા ખેંચી લેવો. હમણાં તો ભેજ છે, વાયર સુધી ન જવું પડે, થાંભલે ન જતા, 460 વોલ્ટ નો 24 કલાક એની માથે હાલે. આવું એમ નથી દેખાતું, લો બોલો ને શું કરો. હું તો મોહન બાપા હમણાં પ્રાર્થના કરું છું માતાજીને, ગાંઠીલા વાળી માને આપણે કેવું પડે ને આ પંથકમાં આવે, એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ કોંગ્રેસ વાળાને હો વરહ ના કરજો અને હાજા નરવા રાખજો. આપણે શું કામ કોઈનું બુરું ઈચ્છવું જોઈએ, ભગવાન સૌનું ભલું કરે. પણ ધારો કે ક્યાંય અજા ગજા ન કરે, નારાયણ ને કરે સત્યનારાયણ, ક્યાંક કોક ને કઈક અડી ગયું અને કઈક અગવડતા પડી, તો એખો 8માં નો સડતા, એ અમે કરી છે ને, તમે ના પાડો છો કે એને કઈ કર્યું નથી, હાંડિયા ગાડી માં લઈને ઉપડજો. હાંડિયો લીમડો ખાતો જાય ને બાટલો સડતો જાય, પછી એટલે પોગો એટલે પોગે, નકર ભલે 4 રસ્તે પાછા આવે. અમે હેલિકોપ્ટરમાં ફરીએ છીએ તોય મારા વાલીડે વાહો વાહ એમ્બી જાય છે, એનું કારણ શું? રોડ એવા છે ગાયે ઘા આવે ને પછી ગાયડું દે અમને, આવા રોડ બનાવ્યા. એની ઉપર વી આવે તો ઈ એમ નો કે અમે આવ્યા ગાયે ગાય રસ્તા આ લોકો બનાવ્યા, એવી વાત નહીં. પોરબંદર ની અંદર મિત્રો હું પ્રચાર કરવા માટે જાતો ત્યારે લોકો અમને મત ન આપતા, કોઈ સાંભળવાય ન આવતા, તોય અમે ભારત માતા કી જય, જે 7-8 જણા મળે અગલી બારી અટલ બિહારી,
એવા ઊંધે કઈ ધરાવે ભાઈ. એટલે અમને આ લોકો અમારી ટીકા કરે એનો વાંધો છે નહીં, એનું કારણ મુખ્ય જ આ છે કે અમને વિરોધ પક્ષ બહુ ગમે, મને પર્ટિક્યુલરલી, કારણ કે અમારો જાજો ભાગ વિરોધ પક્ષમાં જ ગયો. અમારી કાળી દાંડીમાં હું કાર્યકર્તા તરીકે શરૂ થયેલો, આ દોડી થઈ ગઈ અમારી. એટલે વિરોધ પક્ષ તરીકે અમને ગમે, અમે તો આપણે તો વ્યવહારિક રીતે પણ જાન લઈને જાય માંડવા વાળી બેન હોય એવી વેવાય તો આપણે સમજીને જ ગોત્યા હોય, સાત આઠ જણા વિશમાં પીડ્યા હોય, ગળે બથું હોય ત્યારે વેવાય થયા હોય ને, તોય માંડવા વાળી બેનું ગાય ને તારું વરરાજાનું નાક નળિયા જેવું છે, એનો અણવર બૂસો છે, એનું કઈ આપણને માઠું લાગે? એનું કારણ શું આપણને ખબર હોય કે આપણા વેવાઈને ત્યાં સહી માંડવા વાળા છે, એટલા બે ફટાણા આપણે સાંભળવા પડે. એમાંના પાંચ ફટાણા સાંભળવામાં આપણને વાંધો નથી, પણ ગાયું ન દેવાય. મેં તો વાંધો લીધો પોલીસને કહી, આ પ્રકારની પોસ્ટો જે લખે છે એની સામે સાયબર ક્રાઇમ એક્ટ નીચે તમારે પગલાં લેવા જોઈએ. એ મારી પાસેથી નંબર ગોઈચો ને એમાં કાંઈક મીઠો. પછી બીજે ત્રીજે દિવસે પોલીસ ઓફિસર મને મળવા આવ્યો છું ને, મને કહે સાહેબ હવે જવા દો ને, આમાં કાંઈ કર્યા જેવું નથી. મેં કીધું કેમ નથી જવા દેવું, તમે તારે લખો મારા નામે ફરિયાદ લખો, હું કોઈના ખાલી જગ્યાથી બીતો નથી. એની સામે પગલા લઈને શું કરવું કે અમારી પાસે બીડી માગી. મેં એક સભામાં અમારા જિલ્લામાં વાત કરતો હતો, એક બાપા મોર બેઠા હતા, મને કે રૂપાલા ડંકો તો અહીંયા કેદુ નો ટીંગાતો હતો. આ પોણિયા જતા એની ગેડે ડંકો વગડે કેવી રીતે? ડંકા એની ગેડે વગડે? આપણે મંદિરમાં જઈ તો આપણે ડંકા વગાડતા હોય, છોકરા આરે હોય રમતા હોય, એની ઈચ્છા હોય કે આપણે ડંકો વગાડીએ, પણ એની કેડે ડંકા વગડે? વળી બહુ કલબલ કરે તો એની મા એને ઉપાડીને ટીન ટીન કરાવે. માની કાંખમાં બેહીન દુનિયામાં ડંકા ન વગડે. આ વાત હું રાહુલભાઈ હાટું નથી કરતો. દેશી બાજરાના ડુંડામાં જેમ દાણા સડે ને અને કણહલું પાકે ને વૈયાના ટોળાના ટોળા આવે, એમાં દિલ્હીથી ટોળા અટાણે આવે છે. પણ એને ખબર નથી હજી આ ગુજરાતના કણબીઓએ કેડે ગોફણ બાંધવાનું ચાલુ રાખ્યું છે. અહીંયા કોઈને ઉતરવાનું થતું નથી, એના સપના કોઈ જોતા નહીં. એના મનમાં વિચાર એવા આવે છે, આપણી બાજુ તો મધ બહુ નાના થાય, આપણે બાજુ જે લીમડે પીપળે બીજે મધ થાય ને એમાંથી 500 ગ્રામ 250 ગ્રામ એવડા જ પાણી મધ નીકળે, એવડા જ હોય. ઉત્તર ગુજરાત બાજુ કોઈક દિવસ તમે જાઓ ને તપાસ કરજો, જેને આંટો મારવામાં શોખ હોય રસનો, મોટેરા મંદિર ને એ બાજુ તો સોફાળ સોફાળ જેવડા મધ થાય, એમાંથી ડબો ડબો મધ નીકળે, એવડા મધ થાય. આ 10,000 ના બજેટ માંથી 1,71,00,000 નું બજેટ ગુજરાતની તિજોરીમાં ભાળી ગયા છે, એટલે મોઢામાંથી કોંગ્રેસીઓને લાળ પડે છે. 22 વર્ષના પારણા કરવા છે ને લાંબી જીભે સાટવું છે આમાં.